પંચમહાલ જિલ્લામાં અંદાજે 70% ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે, જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરમાં રહેલ મહામૂલ્ય પાક સુકાવાને લઈને ભારે ચિંતિત થયા છે। પંચમહાલ જિલ્લામાં અંદાજે 70% ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે। પાછલા 2 માસ દરમિયાન ચોમાસાની સીઝનનો 30% જ વરસાદ થયો છે। વરસાદ ખેંચાતા ખેડૂતો મહામૂલ્ય મકાઈનો પાક ખેતરમાં રહેલ સુકાઈ જવા ન હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા થવા સાથે કુદરત જાણે તેમના પર રૂટે હોય તેવો અહેસાસ પણ ખેડૂતોને થઈ રહ્યો છે। અમુક ખેડૂતોના કૂવામાં પાણી હોય તો પણ પાણી ખેંચવાની ડંકી ડીઝલથી ચલાવવાની હોવાથી ડીઝલના ભાવ પણ 100 રૂપિયાની આસપાસ હોવાથી ખેડૂત કરે તો શું કરે। મોંઘવારીનો માર વચ્ચે ખેડૂત એક બાદ એક સમસ્યાથી હેરાન પરેશાન થતો હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકાર પાસે ડીઝલ સહિત બિયારણના ભાવ ઘટાડવામાં આવે અને મોંઘવારી અંકુશમાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અમુક ખેડૂતો પોતાના મહામૂલ્ય પાક નિષ્ફળ જવાની ભીતિને લઈને ખેડૂતોનો આક્રોશ સરકાર સામે જોવા મળવા સાથે સરકાર માત્ર ખેડૂતો માટે વાતો કરતી હોય છે તેમ કહેતા પણ ખેડૂતો હાલ ખચકાતા નથી। સરકાર હાલની પરિસ્થિતિને જોતા જે રીતે ખેડૂતોને મહામૂલ્ય પાક સુકાઈ જવાની આરે હોય ત્યારે ડીઝલના ભાવ ઘટાડવા સાથે ખેડૂત યોગ્ય સહાય જાહેર કરે તે પણ જરૂરી છે। પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ। અમારે કેનાલનો કોઈ લાભ છે નહીં, વરસાદને કારણે મકાઈ કરી દીધી, બિલકુલ સુકાવા લાગી છે। સરકાર છે તો આ ખેડૂતનો કોઈ બી વિચારતી નથી, ખાલી વાતો કરે છે એટલું જ છે, ન કે સરકાર ખેડૂતોનો કોઈ વામ જોતી નથી। નિષ્ફળ જવાથી અમે ઘરનું ગુજારણ શું કરીને ચલાવીએ, અમારે કોઈ દૂરને ચડા ઘાસચારો ખવડાવ હોય તે કશું ચાલતું નથી। સરકાર કોઈ વિચારતી નથી, સરકાર એમનું જ કર્યા કરે છે જી। આજે આપણે દેખીએ કે 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે, પરંતુ આજે 15 ઓગસ્ટ થઈ ગઈ છે, લગભગ 2 મહિના જેવું થઈ ગયું છે અને વરસાદ જે જોવો જોઈએ વરસાદ નથી। વરસાદ માત્ર પંચમહાલ જિલ્લાના 30% પણ ઓછો પડ્યો છે અને પંચમહાલ જિલ્લાની અંદર 70% કરતાં પણ વધારે ખેડૂતો છે જે લોકો અત્યારે વરસાદના પાણી ઉપર જ ખેતી કરતા હોય છે અને આજે એમને લોકોને ખેતી કરવી ખૂબ અસહ્ય થઈ ગઈ છે। કારણ કે આજે ડીઝલના ભાવ તમે દેખો તો આસમાને પહોંચી ગયા છે, 100 રૂપિયાની આજુબાજુ ડીઝલનો ભાવ છે, તો ખેડૂત ગરીબ ખેડૂત કેવી રીતના ખેતી કરશે, એક સૌથી મોટો સમસ્યાનો વિષય છે। તો સરકારે આજે મોટા બોલ બચ્ચનો આપ્યા વગર, લોલીપોપ આપ્યા વગર અને ખોટા વાયદા કર્યા વગર ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ઓછા ડીઝલના ભાવ કરી આપે તો એવી અમારી લાગણી અને માગણી, જેથી જગતનો તાત ખેડૂત બચી જાય, નહીંતર આજે તમે દેખ્યું છો ખેતી પંચમહાલ જિલ્લાની લગભગ નિષ્ફળ થવા માટે આવી છે। તો આના માટે સરકાર યોગ્ય પગલાં લે, યોગ્ય નિર્ણય લે એવી મારી